नमस्ते, गुड मॉर्निंग, केम छो बाळको। आजे आपणे गणितमां शीखशुं बगड़े आठड़े अठ्यावीस। तो चालो आपणे शीखीए बगड़े आठड़े अठ्यावीस केम लखाय। पेला बगड़े बे करवानुं ने पछी आठड़े आठ, ने आजे मणका छे एने पण आपणे एकवार गणी लेशुं। तो एक मणकामां केटला मोती होय? दस, ने बीजामां दस, एटले दस ने दस केटला थया? वीस। पछी एनामां आपणे एक बे त्रण चार पांच छ सात अने आठ आठ नाख्या एटले केटला थया? बगड़े आठड़े अठ्यावीस। तो अहीं आपणे लखशुं बगड़े आठड़े अठ्यावीस, बोलता आवशुं अने लखता आवशुं। हवे आनामां छे घणो अने अठ्यावीसमां रंग पूरो। तो आनामां जे आ सर्कल देखाय छे एनामां आपणे अठ्यावीस गणवाना छे। एक बे त्रण चार पांच छ सात आठ नौ दस अगियार बार तेर चौद पंदर सोळ सत्तर अठार ओगणीस वीस एकवीस बावीस तेवीस चौवीस पच्चीस छवीस सत्यावीस ने अठ्यावीस। आ अठ्यावीस छे ને એનામાં આપણે બધામાં તમને મનગમતો કલર પૂરી લેવાનો ને બાકીના આ બે છોડી દેવાના। ને આનામાં પણ અઠ્યાવીસમાં કલર પૂરી લેવાનું ને આ બધા બોક્સમાં બગડે આઠડે અઠ્યાવીસ બોલતા આવશું અને લખતા આવશું। પછી આવે અઠ્યાવીસ પછી શું આવે? બગડે નવડે ઓગણત્રીસ। તો આ મણકામાં પણ દસ ને દસ વીસ ને એનામાં આપણે નવ મોતી નાખી એટલે થયા બગડે નવડે ઓગણત્રીસ। તો બગડે નવડે ઓગણત્રીસ બોલતા આવવાનું ને લખતા આવવાનું। ને આનામાં પણ ઓગણત્રીસ ચોરસમાં રંગ પૂરી લેવાના ને આનામાં પણ રંગ પૂરવાના છે। ઓગણત્રીસ પછી આવે ત્રીસ। તો ચાલો શીખીએ ત્રીસ કેમ લખાય। ત્રીસમાં આવે પહેલાં ત્રગડે ત્રણ ને પછી ઝીરો। ત્રીસ એટલે એક એક માળામાં કેટલા મોતી હોય? દસ વીસ, આ બીજી માળામાં બીજા દસ ને ત્રીજામાં દસ એટલે થયા ત્રીસ। તો ત્રીસના થાય ત્રણ ને ઝીરો એટલે ત્રગડા મીંડી ત્રીસ। આવડી ગયું ને? હવે આનામાં આપણે ઘણો અને ત્રીસ ત્રિકોણમાં રંગ પૂરો। તો આનામાં ત્રીસ ત્રિકોણમાં ગણીને કલર પૂરી લેવાના છે તમારો મનગમતો અને આનામાં પણ તગડા મીંડી ત્રીસ ને આ બધાય બોક્સમાં તગડા મીંડી ત્રીસ આપણે બોલતા આવશું અને લખતા આવશું। તો આજે આપણે અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ એ શીખ્યા। અસ્તું।